26 નવેમ્બરના મુંબઈ આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા ગુજરાતની કુબેર બોટના માછીમારોમાં નવસારીના 3 માછીમારો સહાયથી વંચિત રહ્યા છે। ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે માછીમારોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યાને 8 મહિના વીતવા છતાં હજી પણ તેઓને સહાયના ચેકો ન મળતા આજે ફરી જિલ્લા કલેક્ટરને વહેલી સહાય ચૂકવવા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી। मुंबई उपर 26 नवेम्बर ना आतंकी हुमला मा कुबेर बोट ना माछीमारो मा नवसारी ना जलालपोर तालुका ना वासी बोरसी गाम ना 3 माछीमारो पण बळवंत प्रभु नटू नानू अने मुकेश अंबु शहीद थया हता। गुजरात सरकार माथी योग्य आर्थिक सहाय नी आशा साथे त्रणे माछीमारो ना परिवारोए नवसारी नी सेवा संस्था नी आगेवानी मा जिला कलेक्टर ने वारंवार रजूआतो करी हती पण तेओने सहाय मळी न हती। गत 10 फेब्रुआरी 2020 रोज शहीद माछीमारोना परिवारजनों ने 5 लाख रूपयानी सहाय राज्य सरकारे करी हती एवी जाहेरात मळी, परंतु तेने पण आजे 8 महीना वीतवा छता माछीमारोना परिवारोने सहाय मळी नथी, जेथी आजे शहीद माछीवार बलवंत टंडेलनी पत्नी दमयंतीबेन टंडेल अने सेवाना अध्यक्ष कनु सुखड़ियाए जिला अधिक कलेक्टर ने आवेदन पत्र पाठवी जाहेर थयेली आर्थिक सहाय वहेली मळे ए माटेनी रजूआत करी हती, जेमा अधिक कलेक्टरे रेकॉर्ड तपासया बाद कार्यवाही करवानी कैफियत रजू करी हती। 26/11 कसाबनो आ केस छे, कुबेर बोटनो आ केस छे। लगभग 11 થી 12 વર્ષ થવા આવ્યો, આજે 11 વર્ષથી અમે 12 વર્ષથી મહેનત અટકટ જ, મહેનતમાં ને મહેનતમાં બી અમને એવું થઈ છે કે અમે હવે કશું જ નહીં કરી, એવું પર અમને થઈ છે, છતાં પર અમે મહેનત કરી શકીએ છીએ। અમને આ વકીલ લોકો મીડિયાવાળા મદદ કરે છે, એમના મદદથી અમે આગળ વધીએ છીએ, છતાં પર એ લોકો 11 વર્ષની અંદર અમને એવું કીધેલું જાન્યુઆરીની 1 તારીખે કે તમારી રાહત મંજૂર થઈ ગઈ છે। એ લોકોએ ફોન કરેલો હામેટી, ફોન કર્યા પછી કોઈ અમને એમ કહે કે 2-4 દિવસ મેં ચેક આપીશું, પછી તો કોઈ ચેક આવ્યો જ નહીં, આ તો બધા 8 મહિના થઈ ગયા, અમને કેન્દ્ર સરકારે કોઈ રાહત કરી નહીં આજ સુધી। અજમલ કસાબે જે આતંકી ભારતમાં હુમલો કર્યો હતો એના જે પ્રથમ જો ભોગી બન્યા હોય તો નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામના 3 માછીમારો, અને એને આજે 12 વર્ષ જેટલો લાંબો સમય થયો તેમ છતાં સરકારની કોઈ સહાય મળી નથી, એ સહાય મળવી જોઈએ। આ વર્ષની શરૂઆતમાં એમને 5 લાખ રૂપિયા આપવાનું એક જાહેર વચન આપ્યું સરકારે, અરે એનો આદેશ કર્યો, છતાં આ દિન સુધી એને પણ 8 મહિના થઈ ગયા અને તો પણ આપવામાં આવ્યું નથી। સેવા સંસ્થા એમને શિક્ષણની રોજીરોટી ખાવા પીવાનું પૂરું પાડે છે, પરંતુ અમને દુઃખની વાત એ છે કે સરકાર મોટા તાઇફાઓ કરે છે, ખર્ચાઓ કરે છે, પરંતુ મૂળ વાત જે ખરેખર ગરીબો જે છે એમને આ આપવું જોઈએ, 5 લાખ રૂપિયાની રાહત તાત્કાલિક આપવી જોઈએ, અને એમના જે ઘરના એમનામાંથી કોઈને એકને સરકારી નોકરીમાં લેવા જોઈએ કે જેથી એમને રાહત મળી શકે। NTC ન્યૂઝ નવસારી।